नमस्कार मित्रों, तमे जोई रह्या छो लोकसत्ता जनसत्ता ने हूँ छू दीपक आसर। पोलीस पोलीस एटले एक एवो जवान जेना भरोसे आखा शहर ने छोड़वामां आवे छे, अने पोलीस ज छे आपणा सुरक्षा जवान, आपणी सोसायटीना सौथी पहेला सुरक्षा जवान एटले पोलीस। अमे आजे तमने एक एवुं स्टिंग ऑपरेशन देखाड़वा जई रह्या छीए जेमां वडोदरा शहेरनी पोलीस खरेखर शुं करी रही छे એ તમે જાતે તમારી નરી આંખે જોશો। રાત્રે જ્યારે વડોદરા શહેર આ પોલીસના હવાલે હોય છે ત્યારે પોલીસ ખરેખર શું કરે છે? શું તમને ખબર છે? વડોદરાના નાગરિકોને ખબર છે કે તમે જ્યારે ઊંઘતા હો છો ત્યારે તમારી જાન માલની જેને સુરક્ષા સોંપવામાં આવી છે એ ઓન ડ્યુટી શું કરી રહ્યા છે? અમે કર્યું છે સ્ટિંગ ઓપરેશન। અમારા ફોટોગ્રાફર વિરલ પાઠકે કર્યું છે એક સ્ટિંગ ઓપરેશન જે અમે તમને દેખાડવા જઈ રહ્યા છીએ, અને આજે વડોદરા પોલીસને અમે એક્સપોઝ કરવા જઈ રહ્યા છીએ। શહેરના મહત્ત્વના ચાર પોલીસ સ્ટેશન ફતેગંજ, સયાજીગંજ, પાણીગેટ અને સમા પોલીસ સ્ટેશન, આ ચાર એવા વિસ્તારો છે જે ચારો તરફ ફેલાયેલા છે અને મહત્ત્વના છે। આ ચાર પોલીસ સ્ટેશનમાં અડધી રાત્રે જેને ડ્યુટી સોંપવામાં આવી છે એ ખરેખર શું કરી રહ્યા છે એ અમે તમને આજે દેખાડીશું, તમે તમારી જાતે જ જોઈ લો। તો હવે આપણે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે અને સમય હમણાં 2:36 થઈ રહ્યો છે, અને અહીંયા આવીને જોવા મળ્યું કે પાણીગેટ પોલીસ સ્ટેશનની જાળી બંધ હતી, પણ બંધની સાથે દ્રશ્યો જોવા મળે છે કે હથકડીનો ઉપયોગ લોક તરીકે કર્યો હતો, અને અંદર જોવામાં આવ્યું ત્યારે કોઈ પોલીસકર્મી દેખાયા ન હતા। હવે સમય છે 2:07, અને હવે આપણે પહોંચ્યા છે સમા પોલીસ સ્ટેશનમાં। સમા પોલીસ સ્ટેશનમાં જ્યારે ગયા તો જોવા મળ્યું કે આખું પોલીસ સ્ટેશનના જેટલા બી દરવાજા હતા એ બધા બંધ હતા અને કોઈ પોલીસકર્મી દેખાતું નહોતું। નીચેના બી દરવાજા જે ગ્રાઉન્ડ ફ્લોર પર છે એ બી બંધ મળ્યા, અને ત્યારબાદ જ્યારે ઉપર ગયા તો ઉપર પણ એ જ સ્થિતિ જોવા મળી જ્યાં દરવાજા બંધ હતા અને આખા પોલીસ સ્ટેશનમાં કોઈ પોલીસકર્મી જોવામાં આવ્યા નહોતા। જ્યારે પોલીસ સ્ટેશનના પાછળની ભાગમાં જવાનું નક્કી કર્યું ત્યાં ખૂબ જ અંધારું હતું, જેથી મોબાઈલની ફ્લેશ લાઇટથી જવું પડ્યું, અને પાછળ જતાં પુષ્કળ કચરો અને ગંદકી હતી, પણ તેમ છતાંય જ્યારે પાછળ ગયા અને પાછળની બારીમાંથી જોવા મળ્યું કે લાઇટ, પંખા બધું ચાલુ હતું અને વાયરલેસ પર એમના મેસેજ પણ આવતા હતા, પણ રૂમમાં કોઈ મળ્યું નહોતું। ત્યારબાદ જે ગ્રાઉન્ડ ફ્લોર પર દરવાજો હતો, PSO જ્યાં લખ્યું હતું, એ દરવાજાને ઉપરથી લોક મારી દેવામાં આવ્યું હતું, પણ કંઈક રીતે એ દરવાજાને એક હાથથી ધક્કો મારી જ્યાં અમને થોડી ગેપ મળી ત્યાં મોબાઈલ દ્વારા જ્યારે જોવામાં આવ્યું તો 2 પોલીસકર્મીઓ ઊંઘતા નજરે પડ્યા, જ્યારે એક ટેબલ પર ઊંઘતા નજરે પડ્યા અને બીજા બેન્ચ ઉપર, અને બેઉ જણા પગથી માથે ઓઢીને સૂતા હતા। અને બીજી વાત એ છે કે એ જ રૂમમાં આપ જોઈ શકો છો કે CCTV કેમેરો પણ લાગેલો છે, ને એ જ કેમેરાની સામે આ 2 પોલીસકર્મી ઊંઘતા મળે છે આપણાને। ત્યારબાદ આપણે ફતેગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। સમય થયો છે
2:34 અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પણ જ્યારે હું પહોંચ્યો ત્યાં બી મને આવા જ દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં 3 પોલીસ કર્મીઓ નીચે ઊંઘી રહ્યા હતા યુનિફોર્મમાં. અને એ જ સ્થિતિમાં પોલીસ ફતેગંજ પોલીસ સ્ટેશનની જાળી બંધ હતી. ત્યારબાદ એક પોલીસ કર્મી બહાર આવ્યા અને મારી જોડે વાતચીત કરવા લાગ્યા. આ વાતચીત બાદ એ નીકળ્યા અને એવું કહેતા ગયા બીજા પોલીસ કર્મીને બાઇક પર કે પત્રકાર છે, ફરી રહ્યા છે, કરવા દો એમને બી મોજ. હવે આપણે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા. સમય 2:52. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જ્યારે અંદર ગયા ત્યારે એક પોલીસ કર્મી જાગતા હતા. ત્યારે એવો ડાઉટ ગયો કે અંદરનો રૂમ જ્યાં તમે જોઈ શકો છો કોઈક સૂવે છે, અને હું સીધો એ રૂમમાં પહોંચ્યો અને ત્યાં એક પોલીસ કર્મી ઓઢવાનું ઓઢી સૂતા નજરે પડ્યા. જ્યારે પાછળથી બીજા પોલીસ કર્મી એમને દાદા કહી બૂમ પાડી ત્યારે ઉઠ્યા, અને આ એ પોલીસ કર્મી હતા જે એમનો બચાવ કરતા હતા. તમે અમારું આ સ્ટિંગ જોયું. અડધી રાત્રે જઈને એક યુવાન ફોટોગ્રાફરે આ એટલા માટે કર્યું છે જેથી કરીને વડોદરાના નાગરિકોની સુરક્ષા જોખમાય નહીં, અને ખરેખર જે ખોટું કરી રહ્યા છે, ડ્યુટી પર સૂઈ જાય છે, તેને અમે એક્સપોઝ કરવા માગતા હતા. આ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું વિરલ પાઠકે, જે લોકસત્તા જનસત્તાના યુવાન ફોટોગ્રાફર છે. વિરલ, તમે જ્યારે અડધી રાતે જઈને આ કરવાનું વિચાર્યું તો કેવી રીતે વિચાર્યું? એટલે આવું તમને ખબર હતી કે આવું કંઈ ચાલી રહ્યું છે? મારા ધ્યાનમાં વાત આવી હતી કે આવું કંઈક ચાલી રહ્યું છે, એટલે કન્ફર્મ કરવા મેં એક દિવસ ઓબ્ઝર્વેશન કર્યું આખી રાત, જેથી ઓબ્ઝર્વેશનમાં મને જાણ થઈ કે આ ખરેખર આ વસ્તુ ચાલી રહી છે. એટલે એના બીજા જ દિવસે મેં સ્ટિંગ ઓપરેશન કર્યું, અને એ સ્ટિંગ ઓપરેશન બાદ દ્રશ્યો તમે જોઈ શકો છો. પેલ, વિરલે આ જોખમ એટલા માટે લીધું છે કે જેથી કરીને એક દાખલો બેસાડવામાં આવે અને મીડિયા ચોથા પ્રહરી તરીકે અમે આ વસ્તુને એક્સપોઝ કરવા માગતા હતા. એટલા માટે જ આ સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે, કારણ કે વડોદરા શહેર એક સાંસ્કૃતિક નગરી છે, અને આજ સુધી હંમેશા સુરક્ષાની દ્રષ્ટિએ વડોદરા ક્યારેય સુરક્ષાની દ્રષ્ટિએ વડોદરાને કોઈ દિવસ કોઈ તકલીફ નથી થઈ. તમે નવરાત્રિની વાત કરો કે કોઈ ફેસ્ટિવલની, અહીંયા હંમેશા અડધી રાત્રે પણ પોલીસ જવાનો દેખાય છે. પણ એક બીજો ચહેરો, એક બીજી બાજુ એવી છે કે અમુક પોલીસ જવાનો રાત્રે ડ્યુટી મળ્યા પછી પણ સૂઈ જાય છે, અને કદાચ આની જાણ વડોદરાના પોલીસ કમિશનરને પણ નહીં હોય. ધન્યવાદ.